અખાત્રીજ એટલે વણ જોયું મુહૂર્ત. આ દિવસે કોઈ પણ શુભ કામ માટે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી, ખાસ કરીને લગ્ન પ્રસંગ. પરંતુ 24 વર્ષમાં પહેલી વાર બનશે એવું કે આ દિવસે એક પણ લગ્ન નહીં થાય. એટલું જ નહીં, લગ્નના મુહૂર્ત માટે લાંબી રાહ જોવી પડશે. વર્ષોથી અક્ષય તૃતીયાની તારીખ સૌથી મોટા લગ્નની ઉજવણીની તારીખ તરીકે જાણીતી છે. આ વર્ષે અખાત્રીજ 10 મે 2024 રોજ ઉજવવામાં આવી રહી છે. અક્ષય તૃતીયાને એવું મુહૂર્ત માનવામાં આવે છે જ્યારે કોઈ પણ પંચાંગ જોયા વગર જ કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. અને આ જ કારણ છે કે જ્યારે પણ કોઈના લગ્ન માટે યોગ્ય સમય કે મુહૂર્ત નથી હોતું ત્યારે લોકો આ દિવસે લગ્ન કરવાનું પસંદ કરે છે. પરંતુ વર્ષ 2002 પછી આ વખતે એક અનોખો સંયોગ બની રહ્યો છે. 24 વર્ષમાં પહેલી વાર એવો સંયોગ બની રહ્યો છે કે અક્ષય તૃતીયાના દિવસે લગ્ન નહીં થાય. આ સિવાય જે લોકો ઉનાળાની ઋતુમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને પણ આ તક નહીં મળે, કારણ કે મે અને જૂનમાં પણ લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત નહીં હોય. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે લગ્ન માટે જવાબદાર ગ્રહો ગણાતા શુક્ર અને ગુરુ અસ્ત થવાના કારણે લગ્ન માટે કોઈ પણ શુભ મુહૂર્ત નથી. જ્યોતિષ અનુસાર અગાઉ વર્ષ 2000માં આવો જ સંયોગ બન્યો હતો. અંગ્રેજી વર્ષ મુજબ 23 એપ્રિલ થી 29 જૂન સુધી નક્ષત્ર શુક્ર અસ્ત થશે, જ્યારે કે 6 મે થી 2 જૂન સુધી ગુરુ અસ્ત થઈ રહ્યો છે. અને ગુરુ અને શુક્રના અસ્ત થવાના કારણે જ શુભ વિધિ નહીં થઈ શકે, કારણ કે લગ્ન માટે ગુરુ અને શુક્રના નક્ષત્રોનો ઉદય જરૂરી છે. જ્યારે કે આ બે માંથી એક પણ નક્ષત્ર અસ્ત થાય ત્યારે લગ્ન વગેરે જેવા શુભ કાર્યો નથી થઈ શકતા. શાસ્ત્ર અનુસાર જોવા જોઈએ તો વિવાહ માટે અક્ષય તૃતીયા એ વણજોયું મુહૂર્ત બતાવવામાં આવેલું છે. પરંતુ વિશેષતઃ આ વખતની અક્ષય તૃતીયાએ લગ્ન માટેનો યોગ એ ત્યાજ્ય બતાવવામાં આવેલો છે. કારણ તો કે લગ્નની અંદર ગુરુબળ અને શુક્રબળ એ જોવામાં આવતું હોય છે, પરંતુ આ વખતની અક્ષય તૃતીયામાં ગુરુ અને શુક્ર એ બંને અસ્ત છે, એટલે કે કમૂરતા કહેવાય છે. એટલા માટે એ વિયોગ બતાવવામાં આવેલો છે. અને સાથે સાથે એ યોગ વિશે આપણે વાત કરીએ તો એક ગજકેસરી યોગ પણ આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે, કે જે ભગવાન ચંદ્ર મહારાજ અને ગુરુ મહારાજનો સંયોગ અને એની સાથે બીજા અન્ય 5 સંયોગો આપણને આ અક્ષય તૃતીયાએ એ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. આમ 24 વર્ષ પછી મે અને જૂન મહિનામાં લગ્નનો એક પણ શુભ દિવસ નહીં હોય, અને તેનું કારણ બંને મહિનામાં શુક્રનું અસ્ત થવું છે. શુક્રના ઉદય પછી જુલાઈમાં જ લગ્નના શુભ મુહૂર્ત શરૂ થશે. શુક્રના ઉદય બાદ 9મી જુલાઈથી ફરી એકવાર લગ્ન સમારોહની ધૂમ જોવા મળશે, જ્યારે કે જુલાઈમાં લગ્નની તારીખો અનુક્રમે 9, 11, 12, 13 અને 15 છે. આમાં તમારી ચંદ્રની શક્તિ અને ગુરુની શક્તિની ગણતરી કરીને લગ્ન માટેની તારીખ આપ પસંદ કરી શકો છો. ત્યારે જાણી લો કે ડિસેમ્બર સુધી કયા એવા શુભ દિવસો છે જ્યારે લગ્નનું મુહૂર્ત છે. લગ્ન માટે આ દિવસો શુભ છે: જુલાઈમાં 9 થી 15, ઓક્ટોબરમાં 13, 7, 17, 21, 23 અને 30, જ્યારે કે નવેમ્બરમાં 16 થી 18, 22 થી 26 અને 28, આ ઉપરાંત ડિસેમ્બરમાં 2 થી 5, 9 થી 11 અને 13 થી 15 તારીખ શુભ છે.